विधानसभा चूंटणी पहला आप मां महाभंगाण संपर्क भी होना पांच कॉर्पोरेटरो कमलम मां प्रत्या कमलम मां भाजपना स्टेज पर दिखाता आप पांच चेहरा गुजरात मां सत्ताना सपना ज्योति आम आदमी पार्टी माटे विधानसभा चूंटणी पहला सौथी मोटो फटको छे कारण के आम आदमी पार्टी ना आ पांच कॉर्पोरेटरो आज आपने टाटा बाय बाय कही केसरिया कर्या छे पहला आम आदमी पार्टी ना पदाधिकारी छेड़ो फाड़िया बाद हवे सूरत महानगर पालिका ना कॉर्पोरेटरो पण छेड़ो फाड़ी रहा छे जेने जोता एवुं लागी रह्युं छे के त्रीजा पक्ष तरीके गुजरात मां एंट्री करी सत्ता मेळवाना सपना जोती आम आदमी पार्टी विघटन ना मार्गे आगळ वधी छे जो के सूरत माथी संपर्क विहोणा बनेला कॉर्पोरेटरो ए गांधीनगर आवी केसरियो धारण करता अनेक सवालो उठ्या छे परंतु तेमणे आम आदमी पार्टी केम छोड़ी तो आवो जरा तेमनी पासेथी सांभळीए जी मनोज सोरठिया गोपाल इटाळिया द्वारा दबाण करवामां आव्युं कारण के ए समय एवो हतो के मारे ए लोकोना सपोर्टनी जरूर हती पार्टीना सपोर्टनी जरूर हती पण ए टाइमे एणे मने नहीं पण मारा एक्स हसबेंडने सपोर्ट कर्यो एने मोटिवेशन आव्युं के ना तमे एने दबाण करो ए पाछी आवशे अने ए टाइमे मारा परिवारने पण दबाण कर्युं के ना तमे प्रेस कॉन्फरन्स कराओ अमारा हितमां कराओ एम अने जेनीथी पार्टीने फायदो थाय ત્યાર પછી તો એ લોકોએ નજરબંધી જ કરી લીધી હતી કે આપણે ફરિયાદ ક્યાં અને કોને કરીએ છતાં પણ જ્યાં દિલ્હીથી પદાધિકારીઓ આવતા હતા અમને મીટિંગમાં બોલાવતા હતા ત્યારે મેં એ લોકોને ઘણીવાર વાત કરી છે કે ભાઈ આ વસ્તુ થયું છે તમે કંઈ એક્શન લો કેમ કે આજે મારી સાથે થયું છે કાલે પાર્ટીની કોઈ પણ બીજી લેડી સાથે થઈ શકે છે ત્યાં પાર્ટીના કાર્યકર્તા આપણા ઘર નીચે એક્ઝેક્ટ રે નહીં તમે કંઈ જઈ શકો નહીં તમે બોલાવી શકો કોઈને નહીં તમે કંઈ કમ્પ્લેન કરી શકો જી જરૂર કેમ નહીં મળે એટલીસ્ટ મારો જે મને જે ન્યાય જોતો છે એ ભાજપ જરૂર અપાવશે રીઝન મેં હમણાં ત્યાં સ્ટેજ પર પણ કહ્યું હમણાં પણ કહીશ અને આવનારા દિવસોમાં પણ કહીશ કે મેઇન બે થી ત્રણ રીઝન હતા પહેલું તો એ કે જ્ઞાતિ ભેદ કરવામાં આવે છે બીજું એ કે કોર્પોરેટર હોવા છતાં કોર્પોરેટરને એના પોતાના હકો આપવામાં આવતા નથી જ્યારે કોઈ સારા સારા કામ કરવાનો સારા સારા કામોને લઈને આવેદનપત્રો આપવાના હોય તો અમારે સૌથી પહેલા ઉપર પરમિશન લેવાની હોય છે તો શું કોર્પોરેટર એક હોય છે જે નગરસેવક કહેવાય છે તો શું નગરસેવકને એટલો પણ હક નથી કે નગરસેવક જે વોર્ડમાં હોય છે તે પ્રજાના જનતાના હિત માટે કોઈ એક આવેદનપત્ર આપી શકે તો એ કોર્પોરેટર બનેલા શું કામના એ પાર્ટીમાં રહેલા શું કામના મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીને ભરી પીવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટીએ મોટા દમખમની સાથે ગુજરાતમાં પગરણ માંડ્યા હતા ગુજરાતમાં દિલ્હીનું મોડલ લાગુ કરવાના સપના સાથે કેજરીવાલે ગાયક સમાજસેવી અને કલાકારોને જોડીને મોટું કાઠું કાઢવા દમ માર્યો હતો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગત ફેબ્રુઆરી માર્ચમાં દક્ષિણ ગુજરાતમાં માત્ર સુરતમાં મહાનગરપાલિકામાં 27 નગરસેવકો ચૂંટાઈ આવતા ગુજરાતની રાજનીતિમાં સોંપો પડી ગયો હતો પરંતુ કમલમમાં ભરતી મુદ્દે શક્તિ પ્રદર્શન બાદ છેડતી અને નશો કર્યાના આક્ષેપ પછી જાણે તખતો જ પલટાઈ ગયો પહેલા ગુજરાતના જાણીતા ગાયક વિજય સુવાળા અને ત્યારબાદ સુરતના મોટા ગજાના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આપને ટાટા બાય બાય કહી દીધું અને હવે કોર્પોરેટર રૂતા કાકડિયા ભાવના સોલંકી વિપુલ મોવલિયા જ્યોતિકા લાઠિયા અને મનીષા કુકડિયાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે જે સૌથી મોટો ફટકો માનવામાં આવે છે જો કે આ મુદ્દે સત્તા પક્ષ અને આમ આદમી પાર્ટીના નેતાઓનું શું કહેવું છે જરા તે પણ સાંભળો પરંતુ તમને ને મને આપણા સૌના માટે વિચારવા જેવો વિષય છે કે એક જ પોલિટિકલ પાર્ટી દેશમાં એવી છે કે જે ગુજરાતની અંદર આવીને ગુજરાત ગુજરાત અને ગુજરાત એ આખો દિવસ ગુજરાતને બદનામ કરવા સિવાય એની પાસે કોઈ જ કામ નથી એટલે હું એવું માનું છું કે રાજનીતિ કરતા બી વધારે લોકોને ખોટા ભ્રમ ફેલાવવા રાજકતા કરવી આ આમ આદમી પાર્ટીનું કામ છે અને આ મારા યુવાન ભાઈ બહેનો જે લોકોને ખરેખર સમાજની સેવા કરવી છે એ ક્યાંય ને ક્યાંય આ ભ્રમની અંદર આવેલા હતા પણ આજે લોકોએ સાચી દિશા પકડી છે અને આવનારા દિવસોમાં ફરી એકવાર આપણા ગુજરાતના વિકાસમાં આ ગાડીમાં એ લોકો બી ચડી ગયા છે ને આ ગાડી આજે જે ઘટના બની અને જોઈએ તો ચાર મહિલાઓ અને એક પુરુષ એમ ભાજપમાં જોડાયા છે મુખ્ય સૂત્રધાર પુરુષ છે બાકી જે બહેનો છે એમને ક્યાંક ને ક્યાંક ભોળવવામાં આવી છે પૈસાની લાલચમાં એમને ફસાવવામાં આવ્યા છે અથવા એમને ઉશ્કેરવામાં આવ્યા છે કે તમે પણ પૈસા માગો ભાજપના કોર્પોરેટરો પૈસા બનાવશે તો આપણે શું કામ નહીં બનાવીએ પાર્ટી તરફથી સ્પષ્ટ સ્ટેન્ડ લેવામાં આવ્યું કે કોઈ પણ હાલમાં કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને
કે કોઈ પણ પ્રકારની ગેરરીતિને ચલાવી લેશે નહીં અને એના પરિણામે ભાજપના સી આર પાટીલના મળતિયાઓ, મને પાકી ખાતરી નથી પણ માર્કેટમાંથી આવી વાતો સંભળાય છે, અમારા કાર્યકર્તાઓમાં પણ ગણગણાટ છે કે કોઈ કાળુ અને બટુક નામના બે મળતિયાઓ છે ભાજપના સી આર પાટીલના, એના આખા નામ ઠામ કંઈ ખ્યાલ નથી કોઈને, પણ કાર્યકર્તાઓમાં આવી ચર્ચા ચાલે છે કે આ બે મળતિયાઓએ પૈસાનું રોકાણ કર્યું છે, બદલામાં એણે વરાછા કતાર ગામની ટિકિટો પણ માંગી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનું ભંગાણ અને હાલના બદલાતા વાતાવરણને જોતા એવું લાગી રહ્યું છે કે મહેશ સવાણી પણ ટૂંક સમયમાં ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે। જો કે તેઓએ હજુ મગનું નામ મરી નથી પાડ્યું। બીજી તરફ આપના કેટલાક અન્ય નેતાઓ પણ ભાજપના સંપર્કમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહેશે કે સત્તા પરિવર્તનની વાતો કરતી આમ આદમી પાર્ટી પોતાના બચેલા કોર્પોરેટરોને સાચવી શકે છે કે પછી તેઓ પણ ચૂંટણી પહેલા કેસરિયા કરે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।